કેમ છો મિત્રો મજામાં હું છું માહિતગાર બનો યુટ્યુબ ચેનલમાંથી એમ એમ પરાશરા પિંચાશીની આસપાસ આપણે પ્રગતિશીલ ખેડૂતો કૃષિ કારીગરો તેમજ વેસ્ટમાંથી બેસ્ટ જેવા અનેક વિષયો ઉપર આપણે વિડીયો મૂકેલા અને ખૂબ જ વાયરલ થઈ લોકોને ઉપયોગી પણ બન્યા છે તો આજે મારું પોતાનું છે નાનું પાવર ટીલર કે જેના વિશે આપણે આજે વિડીયો બનાવવાનો છે તો મિત્રો પાવર ટીલર છે તે દરેક ખેડૂત મિત્રો ખૂબ સારી રીતે આ સાધનને જાણે છે જે તમે અત્યારે ખુદ જોઈ રહ્યા છો કે આપણી સામે જ છે પાવર ટીલર આને આપણે કેવી રીતે હકલવું તેના વિશે આપણે આજે સમગ્ર માહિતી છે તે આપવાના છીએ તો મિત્રો આપણે આની જે સિસ્ટમ જોઈ લઈએ કે આ એક હાથેથી ચાલતું સાધન છે કોઈ પાવર સ્ટેરિંગ કે એવું કાંઈ આવતું નથી માત્ર ખેત ઉપયોગીમાં વપરાતું નાનું સાધન છે જે આપણે જોઈ શકીએ છીએ આ છે હેન્ડબ્રેક મોટા વાહનોમાં જેમ આવે તે જ રીતે આ જે હેન્ડબ્રેક છે તે છેલ્લે આપણે લઈ લઈ એટલે નો ડગે કે નો આગળ ચાલે પરંતુ આ જ્યારે આમ મૂકવામાં આવે ત્યારે ક્લજનું કામ આપે છે પછી આપણે અત્યારે જોઈ રહ્યા છીએ કે આમાં ગેર છે જે ત્રણ ગેર આવે છે આ એક છે પછી બીજો એ ત્રીજો અને એક રિવેશ ગેર છે અને બે છે એક હાઈ આવે અને એક લો જ્યારે તમારે ઓછું ઘરમાં પૂરવાનું હોય ફરિયામાં પૂરવાનું હોય ત્યારે આપણે નીચે જ લઈ લઈ ત્યારે લો થઈ જાય અને જ્યારે આપણે ઉપર ખેંચીએ ત્યારે હાઈ થઈ જાય તો મિત્રો આની આ સિસ્ટમ છે પાવર ટીલરની ઓછી કિંમતમાં ખેડૂતોને પરવડે તેવું મહત્ત્વનું સાધન છે આગળ બેટરી પણ આવે છે જે અહીંયાથી ચાલુ થાય અને બંધ થાય અને આ છે લિવર તો આપણે જ્યારે ચાલુ કરવું હોય ત્યારે સૌ પ્રથમ લિવર છે સેજ જ રાખવું જોવે છે આપણે એનો ડેમો પણ જોઈ લઈએ કેવી રીતે ચાલુ થાય છે તો મિત્રો આ હેન્ડબ્રેક છે તે અહીંયા લઈ લેવી પડે છે આપણે જ્યારે ચાલુ કરી ત્યારે અહીંયા પડ્યું હોય આપણે જ્યારે બંધ હોય ત્યારે અને ચાલું કરવા જાય ત્યારે અહીંયા લઈ લેવી પડે છે અને ગેર છે તે બધાય ફ્રી કરી નાખવા પડે છે ત્યારબાદ જ આપણે છે જે આપણે મશીન ઉપાડી છીએ તેવી રીતે હેન્ડલથી ઉપાડે છે આમાં નથી બેટરી આવતી કે નથી સેલ્ફ સિસ્ટમ આવતી એટલે આપણે છે હેન્ડલથી ઉપાડવું જોઈએ છે અને સેજ લિવર રાખવું પડે છે જેનો આપણને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે ઉપાડી થોડું થોડું એ લિવર વધારીને રાખી દેવાનું એટલે સરળતાથી ઉપડી જાય તો આપણે કેવી રીતે ઉપડે છે તે પણ અહીંયા આપણે અત્યારે જોઈએ એક હાથ અહીંયા રાખવાનો કમ્પ્રેસર પાસે જે હરિયો આવે છે નાનો જે તમે જોઈ શકો છો કે નાનો હરિયો અત્યારે ઓફ સીઝન ઓફ ટાઈમમાં છે આ જ્યારે આમ ચાલીને આપણા આગળ જે જોઈ છે કે હેન્ડલ ભરાવેલું છે તે હેન્ડલ મારવાનું જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ પછી ધીમે ધીમે મૂકી દેવાનું કમ્પ્રેસર ઓટોમેટિક છે છે ચાલુ થઈ જશે પછી આપણે થોડુંક ટ્રાય પણ કરી લઈએ કે કેવી રીતે ચલાવવામાં આવે છે પહેલાં આપણે ગેરમાં નાખી દેશું છે તે અત્યારે લોમાં છે એટલે સ્પીડ ઓછી આવશે ત્યારબાદ એક હાથ અહીંયા રાખવાનો લીવર પાસે લીવર ઘટાડી દેવાનું અને હરવે હરવે છે એટલે જ છોડવાની એટલે આવી રીતે છે તે ચાલશે આ અત્યારે મિત્રો લોમાં છે પણ આપણે જેવું આ નાનો ગેર છે એ ખેંચી લેશું એટલે સીધો હાઈ થઈ જશે ઊભું રાખવું હોય ત્યારે આટલા રાખી દેવાનું ત્યારબાદ સામેનો જ ગેર છે જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ દિવસ લેવું હોય આ પહેલાં ગેરમાં હતું ત્યારબાદ ફ્રી કરી નાખવાનું પછી અધર કરીને આ રિવર્સ આવી ગયો અત્યારે જે આપણે જોઈ રહ્યા છીએ હવે રિવર્સમાં નાખશો અને ક્લચ ધીરે ધીરે મૂકશો એટલે પાછું રિટર્ન આવશે રિવર્સમાં ચાલશે જે તમે જોઈ રહ્યા છો કે અત્યારે આપણે રિવર્સ ગેરમાં હાકી છે અને તે પણ છે એ લો ગેરમાં હાકી છે જો આપણે ખેંચી નાખશું તો હાઈ થઈ જશે તો આવી રીતે આની છે તેની કાર્ય પદ્ધતિ છે આ લીવર છે આને આપણે ધીમે ધીમે ઘટાડતા જશું અને આકસ્મિક ઊભું રાખવું પડે ત્યારે આપણે છે એ આગળના સ્ટેજે લઈ લઈશું જે સાવ ઉપરનું સ્ટેજ આવે છે એટલે જરા પણ આ જે પાવર ટીલર છે એ આગળ નહીં વધી શકે તો મિત્રો આ હતી પાવર ટીલર ફેક્ટરની સિસ્ટમ માનવી ધારે તો પ્લેન પણ ચલાવી શકે છે તો આત્મવિશ્વાસની જરૂર છે કે આવા સાધનો છે આપણે ઘણા વખત સાંભળતા હોઈએ છીએ કે મોટા ટ્રેક્ટર જેવું ન થાય અથવા તો કંપનીના ટ્રેક્ટર જેવું ન થાય પણ આ કંપનીનું જ ટ્રેક્ટર છે જે તમે જોઈ રહ્યા છો કે વીએસટી શક્તિ મોડલ છે અને ખેતીમાં નાના નાના જે ખેડૂતો છે તે ખૂબ સારી રીતે આવા સાધનનો ઉપયોગ પણ કરે જ છે અને ખેડૂતો છે તે ખૂબ ફાયદો પણ મેળવે છે ઓછા રોકાણમાં સરસ મજાનું જો સાધન આપણે ખેતી માટે વાપરવું હોય તો પાવર ટીલર છે તે બેસ્ટ છે મારે છેલ્લા આ ચોથું વર્ષ ચાલે છે ચાર વર્ષથી હું છે આ પાવર ટીલરનો ઉપયોગ કરું છું નાનું સાધન સાર સારસંભાળ ખર્ચ અને વેરન્ટેજ જે ખર્ચ છે તે પણ ઓછો આવે છે નિયમિત સમયાંતરે આપણે ઓઇલ બદલાવતા રહેશું તો આ સાધન છે તે ઘણા વર્ષો સુધી સલામત રહેશે અને આપણને જે કામ આપે છે તે પણ ખૂબ સારી રીતે આપશે કપ ખૂબ સારું છે બાઇક ઉપર પણ ઘણા ખેડૂત ખેડૂત મિત્રો કરે છે પરંતુ આ છે તે દબાતું નથી બેલી છે રાપ છે પાડા નાખી શકીએ છીએ અમે આનાથી થોડી થોડી જુવાર છે કે મકાઈ છે કે બાજરી છે તેનું પણ ચવડા ભરાવીને આ પાવર ટીલરની મદદથી વાવેતર પણ ઘર પૂરતું છે તે કરી લે છે અને મારે જ્યારે આ મેં લીધું ત્યારે સાઠ હજાર રૂપિયા સબસિડી છે તે પણ મને આ પાવર ટીલર જ્યારે લીધું ત્યારે મળેલી સબસિડી સાઠ હજાર રૂપિયા મને મળી હતી એટલે મારે અંદાજે એક લાખને એક લાખ અથવા તો એક લાખને બે હજારની આસપાસ છે તે આ સાધન છે તે પડેલું પડતર કિંમત છે એક લાખની આસપાસ મારે થઈ હતી સાઠ હજાર સબસિડી આવી હતી અને મને છે આ સાધન છે તે ખૂબ જ સારું લાગ્યું ખેતીમાં વેરન્ટેજ ખર્ચ ઓછો આવે છે આવા નાના નાના સાધનો આવજો આપણે વસાવશું તો આપણે ખેતી છે તે સારી રીતે આગળ વધારી શકશું તો મિત્રો પાવર ટીલરનું જે કામ છે તે અન્ય ટ્રેક્ટરોની સરખામણીમાં ઓછા ખર્ચમાં ખૂબ સારું કામ છે અને ખેડૂત મિત્રોને આર્થિક રીતે પણ પરવડી શકે તેવું છે જે તમે ખુદ જોયું કે ઘણા મિત્રો છે તે પાવર ટીલર કેવી રીતે હાકવું તેના વિશે સમજ ન ધરાવતા હોવાથી આવા સાધનો વસાવતા નથી પરંતુ માનવી ધારે તો ગમે તેવા મુશ્કેલ વાહનો પણ છે તે આસાનીથી શીખીને સરસ મજાનો ઉપયોગ કરી ખેતીને છે તેમજ અન્ય આપણે રોજબરોજના વપરાશમાં પણ ફાયદો મેળવી શકીએ છીએ આ તમે જોઈ રહ્યા છો કે આ ટ્રેલર છે લારી છે એટલે ગાડાનું કામ પણ આ સાધન દ્વારા જેટલું આપણે લઈ શકીએ તેટલું પુરવર કરી શકીએ છીએ બળદગાડાની પણ જરૂર રહેતી નથી જ્યારે તમે જોઈ શકો છો કે આપણું જે ગાડું હોય તેનાથી પણ વધારે માલની હેરફેર છે તે આપણે પાવર ટીલર ટ્રેક્ટરની પાછળ લારી જો જોડાવી દેસું તો આપણને બળદગાડું પણ યાદ નહીં આવે અને ખેતીમાં સારામાં સારો વિકલ્પ હોય આંતરખેડ કરવા માટે તો અત્યારે માર્કેટમાં સૌથી વધારે પાવર ટીલરનો દેખાઈ આવે છે પાવર ટીલરનો ઉપયોગ ઘણા બધા ખેડૂત મિત્રો વર્ષોથી આ કરે જ છે અને આ સાધન ખેતીમાં ખૂબ સારું હોવાથી ખેડૂત મિત્રો છે તે હોંશે હોંશે હાકે છે તો મિત્રો આવી જ સરસ મજાની માહિતી છે સમયાંતરે તમારા સુધી અમે પહોંચાડતા રહેશું તમે મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી હોય તો અન્ય દસ ખેડૂતોને સબસ્ક્રાઈબ કરાવો જેથીને ખેતીને લગતા જે કાંઈ આપણે વિડીયો મૂકી છે તેને જાણીને અન્ય લોકો પણ માહિતગાર બને તો મિત્રો આ હતો પાવર ટીલર કેવી રીતે ચલાવવું તેનો વિડીયો તો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય તો ચોક્કસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને જેમ બને તેમ વધુ વાયરલ થાય તે રીતે ફેસબુકમાં અથવા વોટ્સએપ ગ્રુપમાં શેર પણ કરજો તો મિત્રો ફરી મળશું આવી જ નવી રોમાંચક માહિતી સાથે ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો થેન્ક યુ મિત્રો